વિદ્યાર્થી મિત્રો પાંચમી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ લીલ વર્ણન નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો હેતુ લીલ દ્વારા થતી અસરો સમજવી પદ્ધતિ લીલ લીલ એક કોષી કે બહુકોષી હોઈ શકે છે લીલના કોષોમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે આ રંજક દ્રવ્યોના આધારે લીલ એ લીલા લાલ કે ભૂરા રંગની હોય છે લીલના કોષોને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે પરંતુ સામૂહિક રીતે ઉગતી હોવાથી આપણે તેને આપણા વાતાવરણમાં સરળતાથી જોઈ શકીએ છીએ લીલ લીલ ચોમાસામાં મકાનોની દિવાલો અને ધાબા પર ખડકો પર ખેતરમાં તળાવો અને જળાશયોમાં ઉગેલી જોવા મળે છે આ ઉપરાંત પાણીના જરામાં બંધિયાર પાણીમાં અને વૃક્ષોની ડાળીઓ પર ચોંટેલી જોઈ શકાય છે ફાયદાઓ અમુક દેશોમાં લીલને ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે ખાસ પ્રકારના ઔદ્યોગિક ફિલ્ટર વિવિધ પ્રકારના કાચ અને ચિનાઈ માટીની વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે જેલેડિયમ નામની લીલમાંથી રસાયણો તથા દવાઓને થીજવવાના દ્રવ્ય બનાવવામાં આવે છે હાનિકારક અસરો લીલના કારણે જળાશયોના કાંઠાના વિસ્તાર પર ચિકાસ જામતા અકસ્માતનો ભય રહે છે લીલ જળાશયોને છીછરા બનાવી દે છે લીલને કારણે જળાશયોના પાણી પીવાને લાયક રહેતા નથી વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિર્ણય લઈશું આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે લીલ પણ એક પ્રકારનો સૂક્ષ્મજીવ છે તે સ્વયંપોષી હોય છે રંજક દ્રવ્યોના આધારે લીલ એ લીલા લાલ કે ભૂરા રંગની હોય છે ઘણી લીલ ઉપયોગી હોય છે